રાજકોટમાં ચોમાસાની શરૂઆત પહેલા જિલ્લામાં વાવણી શરૂ થઈ ચૂકી છે। જિલ્લાના 11 તાલુકામાં 54,000 હેક્ટરમાં વાવેતર થયું છે। જિલ્લાની કુલ ખેતીલાયક જમીન પૈકીના 10.19% વિસ્તારમાં વાવેતર થયું છે। વિછીયા તાલુકામાં સૌથી વધુ 47.30% અને ઉપલેટા તાલુકામાં સૌથી ઓછું 0.62% વાવેતર થયું છે। ખરીફ સીઝનને ધ્યાને રાખીને ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે। પાછલા દિવસોમાં વરસેલા વરસાદને લઈને ખેડૂતોએ વાવેતર કર્યું હતું। જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે। 35,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને કપાસનું 19,000 હેક્ટરમાં વાવેતર થયું છે। ચાલુ સીઝનમાં પાણીની સગવડતા ધરાવતા ખેડૂતોએ જ આગોતરું વાવેતર કર્યું હતું। સીઝનમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 2.75 થી 3 લાખ હેક્ટરમાં વાવેતર થવાની શક્યતા છે। રાજકોટ જિલ્લામાં વાત કરીએ તો આ ખરીફની અંદર 54,000 હેક્ટર જેવું વાવેતર થયેલું છે। એમાં ખાસ કરીને મગફળી અને કપાસનું વાવેતર થયેલું છે અને આજે કંઈ વાવેતર થયેલું છે મોસ્ટલી આગોતરું જેને પાણીની સગવડ હોય એવા ખેડૂતે વાવેતર કરેલું છે। એમાં જસ્દ વિછીયા અને રાજકોટ તાલુકામાં અમુક ગામમાં વચ્ચે વરસાદ થયેલો ત્યારે વાવણી લાયક વરસાદ થયેલો એમાં પણ થોડુંક વાવેતર થયેલું છે। વિછીયા અને રાજકોટમાં વાવેતર વધારે છે। ખાસ કરીને મગફળીનું વાવેતર વધારે થયેલું છે, લગભગ 35,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે આજ સુધીમાં, અને કપાસનું વાવેતર લગભગ 19,000 હેક્ટરમાં થયેલું છે। બાકી ઘાસચારો અને શાકભાજીનું વાવેતર 500-500 હેક્ટરમાં થયેલું છે। જે વાવેતર વરસાદ આધારિત થયેલું છે વિછીયા તાલુકામાં અને રાજકોટમાં, એને જો હવે 10-15 દિવસમાં વરસાદ ના આવે તો થોડો પ્રોબ્લેમ થાય। એમાં ખાસ કરીને મગફળીને બહુ પ્રોબ્લેમ આવતો નથી, પણ કપાસ છે ને 15 દિવસમાં વરસાદ ના થાય તો સુકાવાની તૈયારી થાય। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો મગફળીનું વાવેતર લગભગ 2.5 થી 3 લાખ હેક્ટરની વચ્ચે થશે, કપાસનું વાવેતર 2 લાખ હેક્ટરની વચ્ચે થશે, અને ખાસ કરીને આ વર્ષે થોડું સોયાબીનનું વાવેતર વધશે એવું લાગે છે। ખાસ કરીને આપણે વરસાદની વાત કરીએ તો ગુજરાતની અંદર 15 જૂનથી વરસાદની આપણે રાહ જોતા હોઈએ છીએ। રેગ્યુલર ચોમાસું 15 જૂનથી ચાલુ થતું હોય છે અને ખાસ કરીને ખેતીની વાત કરીએ તો 25 જૂન સુધી જો વરસાદ થાય તો એ એકદમ ટાઈમલી વાવેતર ગણાય છે, એટલે 25 જૂન સુધીમાં કાંઈ પ્રશ્ન નથી। 25 જૂનથી જો મોડું વાવેતર થાય તો ખેડૂતો એની પાકની વેરાયટી બદલવી પડે, દાખલા તરીકે મગફળીમાં આડી મગફળી વાવતા હોય તો એની જગ્યાએ ઉભડી મગફળી પસંદ કરવી જોઈએ, કપાસની અંદર વહેલી પાકતી જાત પસંદ કરવી જોઈએ। એટલે આ રીતે 15 જુલાઈ સુધી જો વાવેતર થાય તો વેરાયટી બદલી અને વાવેતર ખેડૂતો કરી શકે છે।